અંકલેશ્વર તાલુકાના કોસંબી ગામ ખાતેના મોડા ફળિયામાં અને શ્રી ગજાનંદ સોસાયટીના બંધ મકાનને તસ્કરો નિશાન બનાવીને લોકોને ઉઘરામ કરી નાખી છે। અંકલેશ્વર શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી સોસાયટીઓને પણ તસ્કરો નિશાન બનાવી રહ્યા છે। બંધ મકાનોની રેકી કરીને તેમને રાત્રિ દરમિયાન નિશાન બનાવીને હજારો લાખો રૂપિયાની ચોરી કરતા તસ્કરોને હવે મોકળું કદાચ મેદાન મળી ગયું છે। અડોશ પડોશને જાણ કર્યા વગર લોકો જતા હોય છે, ત્યારે જો જરાક સાવચેતી રાખે અને અડોશ પડોશને પોતે ક્યાં જઈ રહ્યા છે તેની વિગત આપે તેમજ પોલીસને જાણ કરે તો આ ચોરીની ઘટનાઓમાં સહેજ ઘટાડો થઈ શકે છે। ત્યારે મળતી માહિતી મુજબ વાલિયા રોડ ઉપર આવેલી કોસંબડી ગામ ખાતે આવેલ શ્રી ગજાનંદ સોસાયટી થી એમજ મોડા ફળિયા વિસ્તારમાં તસ્કરોએ બે મકાનોને નિશાન બનાવ્યા છે, જેમાં અનિતાબેન જીગ્નેશ વસાવાનાઓ પોતાના પિયર કોસંબા ગયા હતા તે દરમિયાન રાત્રિના સમયે તેમના ઘરનો દરવાજો તોડી નાખીને અંદર પ્રવેશ કરીને તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો। મેં રતિલાલ જેસંગભાઈ વસાવા મોડા ફળિયામાં રહું છું અને માજી સરપંચ। ગઈકાલે રાત્રે લગભગ 10:30 વાગે મેં દુકાન બંધ કરી અને દુકાન બંધ કરીને પછી ઊંઘી ગયા। ઊંઘી ગયા સવારમાં જોયું તો બાજુમાં મારી છોકરીનું મકાન છે અને તારું તૂટેલું નજર આવ્યું। નજર મેં મારી તો પછી છોકરીને મેં ફોન કરીને બોલાવી લીધા કે ભાઈ તમારું તારું તૂટેલું છે, આવી જાઓ। કોસંબા રહે છે છોકરી, ગયા હતા કોસંબા। પછી જોયું તો પેલું લોક એમ કાપેલું હતું પણ લોક નીકળવા નહીં પાય એમ, એટલે અંદર જવા નહીં પાય એમ, એના લીધે જો પોલીસ ડિપાર્ટમેન્ટને મારી અરજ છે કે રાત્રિના પેટ્રોલિંગ થોડું વધારે અને ચોરીનું દામ ઓછું થાય। તો બીજી તરફ ગજાનંદ સોસાયટીમાં રહેતા સંદીપ મહેંતો ચૌધરી કે જેઓ પારિવારિક પ્રસંગે બંધ કરી રાજસ્થાન ગયા હતા તે દરમિયાન ગત રાત્રિના કોઈક અજાણ્યા ચોરો દ્વારા ઘરના દરવાજો તોડી નાખી ઘરમાં પ્રવેશ કરી કબાટમાં તેમજ પલંગમાં મૂકેલા કપડા સામાન વીરવિખેર કરી નાખ્યો હતો। સંદીપ ચૌધરીનાઓને અંગેની બાજુમાં રહેતા મનોજભાઈ કુશવાહ દ્વારા જાણ કરવામાં આવી હતી। મનોજભાઈ કુશવાહ દ્વારા જીઆઈડીસી પોલીસના જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, હાલ તપાસ શરૂ કરી છે। ત્યારે સંદીપભાઈ ચૌધરીના ઘરમાં કેટલી ચોરી થઈ છે તે તો તેઓના રાજસ્થાનથી આવ્યા બાદ જ ખબર પડશે, પરંતુ 24 કલાકમાં કોસંબડી ગામમાં બે જગ્યાએ ચોરી કરીને તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો છે। હવે જોવાનું રહ્યું કે પોલીસ કેટલા દિવસોમાં આ ગરફડ ચોરોને પકડી લે છે। મેરા નામ મનોજ કુશવાહ હૈ, મેં A1 પબ્લિક 3 નંબર મકાન મેં રહેતા હું। મેરે બગલ મેં પડોસ મેં A1 પબ્લિક 4 મેં ચોરી હુઆ હૈ ઓર કલ પોલીસ આકે વેરિફિકેશન કરકે ગઈ હૈ અભી કિતના ચોરી હુઆ આઈડિયા નહીં હો। वो जो घर मालिक थे अपना राजस्थान होम डिस्ट्रिक्ट में गए थे कोई फंक्शन के पर्पज़ से, वो अभी कितना चोरी हुआ क्या है उसको मेरे को आइडिया नहीं है। अब वो आएंगे तो बताएंगे कितना हुआ है। पुल कितने बजे आई थी कल? कितने बजे आई थी? करीब 4-5 बजे के आसपास आई थी।